વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નવા એક વિડીયોમાં હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન જ્ઞાન તો જ્ઞાન વિશ્વનું અહીંયા આપણે વાત કરવાની છે ધોરણ દસ પ્રકરણ અગિયાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સ્વાધ્યાય અગિયાર નો દાખલા નંબર અગિયાર દાખલા નંબર અગિયાર માં આપણને શું કીધું કે એક ગાડીમાં એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે આચ્છાદિત ન થાય એટલે શું તો કે એકબીજાને ટચ ના થતા હોય એવા બે વાઇપર છે એક વાઇપર ધારો કે આ છે બીજું વાઇપર આ છે આ વાઇપર છે બે હવે દરેક વાઇપર એકસો પંદર ના ખૂણા જેટલી સફાઈ કરે છે એટલે કે આ જે વાઇપર છે એ ટોટલ આટલી સફાઈ કરે છે આ વાઇપર એ ટોટલ આટલી સફાઈ કરે છે છે ખૂણો નથી ખ્યાલ આપણે સમજવા પૂરતું સફાઈ કરે છે પચીસ સેમી લંબાઈની બ્લેડ છે આ બ્લેડ ની લંબાઈ કેટલી છે તો કે પચીસ સેમી મતલબ કે આ જો આ દોરું તો આ થઈ ગયો મારો અને આ પચીસ સેમી શું થઈ ગયો તો કે મારી રેડિયસ આ

અને આપણી રેડિયસ કેટલી આપી દીધી છે તો કે પચીસ સેમી આપણે શું માગ્યું છે તો પ્રત્યેક વખતે વાઇપર થી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ કુલ ક્ષેત્રફળ માંગ્યું એટલે આપણે બે વાઇપર નું ક્ષેત્રફળ લખવું પડશે મતલબ લઘુ વૃતાંશ તો ગણશું ગુણ્યા શું કરી દેશું બે તો આપણે લખીએ વાઇપર થી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ બરાબર ગુણ્યા ક્ષેત્રફળ માટે બે લખ્યા તો કે બે વાય છે બાકી લઘુ વૃતાંશ એક જ આવત પણ બે વાય પરથી સાફ થતા કુલ માગ્યું છે એટલે ગુણ્યા આપણે બે કરી દીધા હવે આપણી પાસે જે કિંમતો છે એ લખીએ બે ગુણ્યા લઘુ વૃતાંશ ક્ષેત્રફળ શું છે તો કે થી છેદમાં ત્રણસો ને એકસો ને પંદર ના છેદમાં ત્રણસો ને એને ગુણ્યા પાય કેટલું છે નથી આપ્યું તો બાવીસ ના છેદમાં સાત એને ગુણ્યા રેડિયસ આપણી કેટલી આપી છે તો કે પચીસ ગુણ્યા પચીસ હવે જ્યાં ભાગ ઉડતા હશે ત્યાં ઉડાડી દઈએ પેલા તો એકસો પંદરના આપણે શું ભાગ પડીએ તો કે ત્રેવીસ પંચા એકસો ને પંદર તો પાંચ વાળા ભાગ ત્રણસો સાહીઠ ના ક્યાં પડે તો કે બોતેર પંચા ત્રણસો ને સાહીઠ તો બોતેર પંચા ત્રણસો ને સાહીઠ પાંચ અને પાંચ ઉડી ગયા હવે બોતેર છે એના શું ભાગ પડશે તો કે છત્રીસ દુ બોતેર બે અને બે ઉડી ગયા હવે શું ભાગ પડશે તો અહીંયા ભાગ પડશે લખી લઈએ તો અહીંયા આપણે લખીએ ત્રેવીસ ગુણ્યા અગિયાર ગુણ્યા ગુણ્યા અને છેદમાં માં અહીંયા છે સાત અને અહીંયા છે અઢાર અઢાર ગુણ્યા સાત અઢાર સત્તા 126 છવ્વીસ તો આપણે અહીં છેદ માં કેટલા કરી દઈએ 126 આનું છવ્વીસ આનો આપણે ગુણાકાર કરી નાખીએ પચીસ ગુણ્યા એટલે કે છસો ને પચીસ એને ગુણ્યા અગિયાર કરી દઈએ એકમ દસક ની પાંચ બે ના છ ના છ બે પાંચ પાછું પાંચ પાંચ ને બે સાત છ બે આઠ ના છ અડસઠ પંચોતેર એને ગુણ્યા કેટલા કરી નાખીએ ત્રેવીસ તો કે અડસઠ પંચોતેર ગુણ્યા ત્રેવીસ એકમ દશક ની પાંચ દુ દસ ને શૂન્ય વધી પેઢી એક સાત દુ ચૌદ ને એક પંદરનો પાંચળો વધી પેઢીએ એક આઠ દુ સોળ ને એક સત્તરનો સાતળો વધી પેડીએ છ દુ બાર ને એક તેર વધી આપણે બધી ખુશી નાખીએ ત્રણ પચાસ પંદરનો પાંચળો વધી પેઢી એક ત્રણ સત્તા એકવીસને એક બાવીસનો બગડો વધી પેઢી બે આઠ તેરી ચોવીસ પચીસ ને છવ્વીસનો છગડો વધી પેઢી બે છ તેરી અઢાર ઓગણીસ ને વીસ સરવાળો કર નાખીએ પાંચ બે છન પાંચ અગિયારનો એકડો વધી પેડી એક સાત ને એક આઠ ત્રણ ને બે પાંચ એકના એક પંદર એક્યાસી પચીસ પંદર એક્યાસી પચીસ એકમ શું આવશે દાખલો સેન્ટીમીટરમાં હતો તો આવશે સેન્ટીમીટરનો વર આ છે આપણે સાફ કરી દઈએ કરી અગિયારનો દાખલો તમારી નોંધપોથી મોલ્યો ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો અગિયારમાં પછી બારમ દાખલો ફોટોની એક લિંક સ્વરૂપે નીચે ડિસ્ક્રિપ્શનમાં જ આપી દે અને ડિસ્ક્રિપ્શનમાં સ્વાધ્યાયના બધા દાખલાની લિંક ઉદાહરણ અને સમજૂતીના દાખલા એટલે કે થિયરીના દાખલાની લિંક પણ આપેલી છે તો ત્યાંથી તમે જોઈ શકશો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં